हेलो बाल दोस्तों, एडुक टेक्नो चैनल में आपनु स्वागत छे। आज आपणे शीखीशुं धोरण 6 विषय गुजराती पाठ 18 सुभाषित। पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी आपणे समज मेळवीशुं। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन में तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए पाठ 18 सुभाषित, पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समज। सौ प्रथम अपने अभ्यास प्रश्नों की समझ मेळवीए। प्रश्न नंबर 1, नीचेना प्रश्नों उत्तर माटे आपेला विकल्पों माथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना खानामा लखो। सवाल नंबर 1, आप समो नहीं मित्र एटले, तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। क आत्मश्लाघा, ख आत्मचिंतन, ग आपबळ अने घ आत्मगौरव। तेना जवाब में अपने लखीशू ग आपबळ। सवाल नंबर 2, वृथा गुमावे तोल बहु बोली ने देड़का, आ पंक्ति में तोल शब्द नो अर्थ। तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। क भलाई, ख फोगट, ग मिठाई अने घ किंमत। तेना जवाब में आपणे लखीशुं घ किंमत थशे। सवाल नंबर 3, मैत्री भाव सनातन एटले, तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। क मित्रता विना बधुं ज नकामू, ख सौनी साथे हळीमळीने रहेवू, ग કોઈની સાથે વેર ન રાખવું અને ઘ વધારે મિત્રો રાખવા। તેના જવાબમાં આપણે લખીશું ખ સૌની સાથે હળીમળીને રહેવું। સવાલ નંબર 4, વિચાર વિસ્તાર એટલે, તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે। ક સમજપૂર્વક વિચારને વિસ્તારવો, ખ લંબાણથી લખવું, ગ લખાણને વિસ્તારથી લખવું અને ઘ વિચારને વિસ્તાર્યા જ કરવો। તેના જવાબમાં આપણે લખીશું ક સમજપૂર્વક વિચારને વિસ્તારવો। આ રીતે આપણે વિકલ્પોના જવાબ લખીશું। હવે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, મિત્ર કેવો હોવો જોઈએ? તેના જવાબમાં આપણે લખીશું મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ, પોતે જ પોતાનો સાચો મિત્ર છે। સવાલ નંબર 2, આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? તેના જવાબમાં આપણે લખીશું આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ। સવાલ નંબર 3, મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે? તેના જવાબમાં આપણે લખીશું વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી, પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, ઉલટાના વધે છે। મૈત્રીભાવ જ વેરભાવને દૂર કરે છે, તે જ સર્વ દુઃખોનું ઔષધ છે। સવાલ નંબર 4, સંત પુરુષોનું જીવન કેવું હોય છે? તેના જવાબમાં આપણે લખીશું સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે, તે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે। અહીં મારે લખવામાં બીજ લખાઈ ગયું છે, પણ ત્યાં તમારે બીજાને સુખ આપે છે તેમ સમજવું। સવાલ નંબર 5, મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? તેના જવાબમાં આપણે લખીશું મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણો આપવામાં આવ્યા છે। સવાલ નંબર 6, સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? તેના જવાબમાં આપણે લખીશું જેમ ધૂપસળી પોતાની જાતને બાળી સમગ્ર વાતાવરણને સુવાસિત કરે છે, તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? તેના જવાબમાં આપણે લખીશું જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે તેનો આત્મવિશ્વાસ વધે છે, તેને નિરાશા અનુભવવી પડતી નથી, પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે। સવાલ નંબર 2, જીવનમાં મૈત્રીભાવનું શું મહત્વ છે? તેના જવાબમાં આપણે લખીશું જીવન અનેક વિષમતાઓ, વેરઝેર, કાવાદાવા તેમજ દુઃખોથી ભરેલું છે, કાદવથી કાદવ ધોઈ શકાય નહીં, જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે। હવે પ્રશ્ન નંબર 2, આટલું શોધો અને લખો। સવાલ નંબર 1, પોતાની જાત એટલે કે આપબળનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો। તેના જવાબમાં આપણે પહેલા કહેવતો જોઈએ। આપ ભલા તો જગ ભલા, આપ મુવા વિના સ્વર્ગ ન જવાય, આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા। આ રીતે જુદી જુદી કહેવત છે। હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈએ। જાતે જે નર કરી શકે
તેનો બીજાથી થાય, આપમું આ વિના કોઈથી સ્વર્ગે ના જવાય। બીજી પંક્તિ છે, ચાકરનું રળું ચાકર ખાય, ઘરનો ધણી પાળ્યો જાય, ને જાતે રળે ત્યારે કોઠી ભરાય। આ રીતે આપણે આપ બળનો મહિમા દર્શાવતી કહેવતો અને પંક્તિઓ લખીશું। સવાલ નંબર 2, વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો, તેના જવાબમાં આપણે લખીશું। પહેલા કહેવતો જોઈએ, બોલે તેના બોર વેચાય, માંગ્યા વગર માં પણ પીરસે નહીં, વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુંકારે, હોઠ સાજા તો ઉત્તર જાજા, બોલે નહીં કસી તો સૌ જાય ખસી, વાણી પરથી પ્રાણી પર ખાય। ત્યારબાદ કાવ્ય પંક્તિ જોઈએ, ના વસ્ત્રથી ના શસ્ત્રથી કુળવાન ઓળખાય છે વાણી માત્રથી, આ કહેવત છે। સવાલ નંબર 3, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો। સૌપ્રથમ આપણે કહેવતો જોઈએ, માથું આપે તે મિત્ર, મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે, મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે। હવે એક પંક્તિ એટલે કે દુહો જોઈએ, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક। સવાલ નંબર 4, અન્ય 5 સુભાષિત મેળવીને લખો, તેના જવાબમાં આપણે લખીએ। 1, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય। 2, હંસા પ્રીતિ ક્યાંયની, વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય। 3, જે જન પામે પૂર્ણતા તેન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય। 4, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું। 5, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય। આ રીતે આપણે જુદા જુદા સુભાષિતો લખીશું। 5, શાળાની દિવાલ પરથી તમને ગમતા 5 સુવિચાર લખો, હું અહીં મને ગમતા 5 સુવિચાર લખું છું, તમારે તમને ગમતા 5 સુવિચાર લખવાના છે। 1, ક્ષમા વીરોનું આભૂષણ છે। 2, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। 3, પ્રેમ સ્વર્ગનો રસ્તો છે। 4, માતાનું હૃદય બાળકની પાઠશાળા છે। 5, સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના 2 ફેફસા છે। હવે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો। અહીં એક શબ્દ ચોરસ છે અને બાજુમાં કેટલાક શબ્દ આપેલા છે, આપણે શબ્દ ચોરસમાંથી સમાનાર્થી શબ્દો શોધવાના છે અને લખવાના છે। પહેલું પૃથ્વી, તેનો સમાનાર્થી શબ્દ થશે ધરતી। આભ, તેનો સમાનાર્થી શબ્દ થશે નભ। મિત્ર, તેનો સમાનાર્થી શબ્દ થશે ભેરુ। પંથ, તેનો સમાનાર્થી શબ્દ થશે રસ્તો। ઔષધ, તેનો સમાનાર્થી શબ્દ થશે દવા। સુવાસિત, તેનો સમાનાર્થી શબ્દ થશે સુગંધિત। આ રીતે આપણે કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દો શોધીશું। હવે પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। 1, આભ તો ધરતી। 2, પાપ, તેનો વિરુદ્ધાર્થી શબ્દ પુણ્ય થશે। 3, મિત્ર તો દુશ્મન। 4, ફાયદો તો નુકસાન। 5, વેર તો મૈત્રી। 6, સુખિયા, તેનો વિરુદ્ધાર્થી શબ્દ દુખિયા થશે। હવે પ્રશ્ન નંબર 5, નીચેના સુવાક્યોનો વિચાર વિસ્તાર કરો। સવાલ નંબર 1, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, તેના જવાબમાં આપણે લખીએ, જે સ્વાશ્રયી હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી, પારકી આશા છોડીને પોતાના બળ ઉપર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે, તે ગમે તેવા મુશ્કેલ કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકે છે, આપણું કામ બીજું કોઈ કરી આપશે એવી પારકી આશા રાખવાથી વ્યક્તિ નિર્બળ બની જાય છે, એને નિરાશા જ અનુભવવી પડે છે। આ માટે મેઘ એટલે કે વરસાદનું ઉદાહરણ આપવામાં આવે છે, વરસાદના પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે। સવાલ નંબર 2, પાણી અને વાણી વિચારીને વાપરો, તેના જવાબમાં આપણે લખીશું, પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે, કુદરતે ખુલ્લે હાથે વેરેલી સંપત્તિ જતનથી સાચવવી જોઈએ, આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે વેડફીએ છીએ, પાણી ન મળે ત્યારે જ પાણીની સાચી કિંમત સમજાય છે, પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ, એ રીતે વાણીનો સંયમ પણ અત્યંત જરૂરી છે,
જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં ન બોલવું જોઈએ ત્યાં બોલીએ તે પણ ખોટું છે। પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ એમ વાણીનો પ્રયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ। બંને વિચારીને વાપરીએ તો પસ્તાવવું ન પડે। આ રીતે આપણે વાક્યોનો વિચાર વિસ્તાર કરીશું। હવે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ। તેના જવાબમાં આપણે લખીએ અંધકાર, આબ, ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર અને સુવાસિત। હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ। અહીં આપણને ત્રણ પ્રવૃત્તિ આપેલી છે। દુહાની જેમ સુભાષિતોનું ગાન કરો, બે સુવિચાર સંગ્રહપોથી બનાવો અને પ્રાર્થના સભામાં સુવિચાર રજૂ કરો। ત્રણ, તમે એકઠા કરેલા સુભાષિતોમાંથી કોઈ પણ બે સુભાષિતો કંઠસ્થ કરી પઠન કરો। પ્રવૃત્તિ નંબર 1માં તમારે સુભાષિતોને જેવી રીતે દુહા ગાય કે છંદ ગાય છે એવી રીતે તમારે વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં ગાય અને રજૂ કરવાના છે। પ્રવૃત્તિ નંબર 2માં તમારે સુવિચારો મેળવી અને તેની એક સુવિચાર પોથી બનાવવાની છે અને આ સુવિચારો તમારે પ્રાર્થના સભામાં રજૂ કરવાના છે। પ્રવૃત્તિ નંબર 3માં તમારે કોઈ પણ તમને મનગમતા સુભાષિતો મેળવવાના છે અને તેને કંઠસ્થ કરવાના છે, એટલે કે તેને યાદ રાખવાના છે અને તમને મનગમતા સુભાષિતો તમારે વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરવાના છે। આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।